નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં સૌ ખેડૂત મિત્રો અને સૌ દર્શક મિત્રો તમામનું સ્વાગત છે. આજે આપણે જાણશું કે મસાલા પાકો એટલે કે ગુજરાતની સ્વાદપ્રિય જનતા જે સ્વાદિષ્ટ રસોઈ આરોગે છે અને રસોઈની સ્વાદનો જે મૂળ ભાગ છે એ છે મસાલા, એટલે કે વરિયાળી, ધાણા જીરું, રાઈ જેવા તમામ મસાલા પાકો છે એનું મૂલ્યવર્ધન, એટલે કે ખેડૂતો જ્યારે તેમને બનાવે છે, તેમની ખેતી કરે છે, એની વાવણી થાય છે, તેનું જે જતન થાય છે, કાપણી થાય છે અને ઘરે ઘરે લોકો સુધી એ પહોંચે છે, તેની પાછળ કેટલી મહેનત રહેલી હોય છે, કેટલી એની પાછળ કાળજી રાખવાની હોય છે, તે તમામ બાબતો ખૂબ જ રસપ્રદ છે. મસાલા પાકોનું મૂલ્યવર્ધન એ ખેડૂતો કઈ રીતે કરી શકે તે અંગેની માહિતી આજે આપણને કૃષિ દર્શનના તમામ ખેડૂત મિત્રોને અને દર્શક મિત્રોને જામનગર જિલ્લાના જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જેબી માથુસાલીય સાહેબ આપશે અને તે ખેડૂતો કઈ રીતે પોતાની ઉત્પાદનની સારી કિંમત મેળવી શકશે અને લોકો સુધી તે સારામાં સારા ગુણવત્તા સાથે પહોંચી શકે તેની વિવિધ માહિતી આપણી સાથે દૂરદર્શનની મુલાકાતમાં તેઓ આપને કરશે. નમસ્કાર જેબી માથુસાલીયા સાહેબ, આપ શ્રીનું કૃષિ દર્શન કાર્યક્રમમાં સ્વાગત છે. મસાલા પાકોનું જે મૂલ્યવર્ધન છે તે કાર્યક્રમમાં આપણે જે પ્રથમ સવાલ છે તેમાં મસાલા પાકો ખાસ કરીને ગુજરાતમાં કયા કયા પ્રકારના પાકોનું ઉત્પાદન વધારે થાય છે તે અંગે આપ દર્શક મિત્રોને માહિતી આપશો. ગુજરાતમાં વાવેતર, મસાલા પાકોની વાવેતરની વાત કરીએ તો ખાસ કરી ધાણા, જીરું, વરિયાળી, સુવાદાણા જેવા પાકો મુખ્ય વાવેતર થાય છે અને 60-70% જેટલો રાષ્ટ્રનો હિસ્સો ગુજરાત રાજ્ય ઉત્પાદન કરે છે. એમાં ખાસ કરી જીરું અને વરિયાળી એ દુનિયા વિશ્વ કક્ષાએ ગુજરાત ઉત્પાદન અને ઉત્પાદકતાની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને છે. ભારતમાં જે તમામ મસાલા પાકો થાય છે તેમાં ગુજરાત રાજ્યના મસાલા પાકો એમાં ખાસ કરીને કયા પાકો કેટલા ટકા કેટલા પ્રમાણમાં આપણે ઉત્પાદન કરીએ છીએ? ગુજરાતના મસાલા પાકોમાં વરિયાળી ખાસ કરી રાષ્ટ્ર કક્ષાએ 84% જેટલો હિસ્સો ધરાવે છે, જ્યારે ધાણા અને જીરું અનુક્રમે 45% જેટલો હિસ્સો ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત રાજ્ય પૂરું પાડે છે. મસાલા પાકનો વપરાશ ગૃહિણીઓ તો કરતી જ હોય છે, આ સાથે સાથે અન્ય કયા કયા જુદી જુદા પ્રકારે મસાલા પાકનો વપરાશ થઈ શકે છે? મસાલા પાકોમાં આજ દિન સુધીના અનુભવે 90% જેટલું ઉત્પાદન છે એ ઘર વપરાશમાં જ જાય છે, જ્યારે બાકીનું 10% જેટલો વપરાશ છે એનું મૂલ્યવર્ધન થઈ અને નિકાસ બીજા દેશોમાં નિકાસ પણ થાય છે. ખેડૂતો જે મસાલા પાકો મેળવે છે તેની ગુણવત્તા અને એની કાપણી કે જ્યારે તેની વાવણી થઈ ગઈ હોય પછી કાપણીનો સમય આવે તો એવા કયા આપણે ઉપાયો કરવા જોઈએ કે તેની ગુણવત્તા પણ ઘટે નહીં અને કાપણીમાં પણ બહુ સુવ્યવસ્થિત રીતે આપણે એની કાપણી કરી હોય? મસાલા પાકોમાં ગુણવત્તા અને પાક કાપણીને ખૂબ કોરિલેશન છે, સંબંધ છે. કારણ કે આ પાકોમાં જ્યારે ગુણવત્તાની વાત આવે છે ત્યારે એના રૂપ, રંગ, એનો દેખાવ, એની સુગંધ જેવા પરિબળો એમાં ભાગ ભજવતા હોય છે અને કાપણીનો યોગ્ય સમય એ ખૂબ જ અગત્યનો છે. કારણ કે તમે વહેલી કાપણી થઈ જાય એવા સંજોગોમાં પણ મસાલાની ગુણવત્તા આપણે જાળવી શકતા નથી. મસાલા પાકોનું પેકિંગ છે અથવા તો તેની જાળવણી છે અને લોકો સુધી તેને પહોંચાડવાની જે વ્યવસ્થા છે તેમાં કયા કયા પ્રકારનું ધ્યાન રાખવાથી તે મસાલા પાકો લાંબા સમય સુધી ટકી રહે અને ઉચ્ચ ગુણવત્તા જળવાઈ રહે અને લોકો સુધી પહોંચે? મસાલા પાકોમાં કાપણીથી લઈ અને એનું જે મૂલ્યવર્ધનમાં જે અલગ અલગ પ્રકારના સ્ટેપ આવે છે, અલગ અલગ પ્રકારના એમાં સ્ટેજ આવે છે, એમાં કાપણી પછી એની સુકવણી છે, એનું વર્ગીકરણ છે, એની સાફસફાઈ છે, ત્યાર પછી પેકિંગ અને વેચાણ વ્યવસ્થા, આ પ્રકારના અલગ અલગ સ્ટેજમાં ચોક્કસ પ્રકારની જો ચોકસાઈ રાખવામાં આવે તો અને તો જ જે ખેડૂત છે એ એમાં સારો ભાવ મેળવી શકે છે. મસાલા પાકો જે કોઈ છે તેની સુકવણી કહીએ, તેની સાફસફાઈ કહીએ અને તેની જાળવણી એ તમામ અને એનું વર્ગીકરણ એ કયા પ્રકારે ખેડૂતો કરે તો તે બહુ ઉત્તમ રીતે લોકો સુધી પહોંચી શકે તે બાબતની કાળજી અંગે આપ દર્શક મિત્રોને થોડી માહિતી આપશો?
મસાલા પાકોમાં જ્યારે કાપણી પછી જ્યારે સાફ સફાઈ અને વર્ગીકરણની વાત આવે તો વર્ગીકરણમાં અલગ અલગ પ્રકારના એ બી સી ડી એ પ્રકારના અલગ અલગ ગ્રેડિંગ કરી શકાય, એમાં સારી ક્વોલિટી હોય, અલગ અલગ પ્રકારના ચારણીઓના ઉપયોગથી એનું ગ્રેડિંગ કરી શકાય, એમાં એ ગ્રેડ હોય તો એને અલગ પેકિંગ કરી અને સારો ભાવ લઈ શકાય, એને ત્યાર પછીના સ્ટેજ છે એને અલગ પેકિંગ કરી અને એ પ્રમાણે બજારમાં મૂકી શકાય. આ તમામ મસાલા પાકો છે જે લોકો સુધી પહોંચે છે, દુનિયાના ખૂણે ખૂણા સુધી પહોંચે છે, તેની નિકાસ રાષ્ટ્રીય કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લોકો સુધી કઈ રીતે થાય છે, કયા પ્રકારે થાય છે તે અંગે આપ ખેડૂત મિત્રોને જણાવશો? ખાસ કરી જ્યારે નિકાસની વાત આવે ત્યારે આમ તો જે મસાલા પાકોના જે બીજ છે, બીજનો પાવડર બનાવી અને એનું મૂલ્યવર્ધન કરવામાં આવે છે. આ ઉપરાંત ઘણા બધા પાકોમાં એનું ઉડ્ડયનશીલ તેલ જેનું સ્વરૂપ છે કે એનો તેલનો પણ નિકાસ કરવામાં આવે છે, સાથે ઓલિયોરેઝિન નામનો એક પદાર્થ પણ એમાંથી નીકળે છે અને એનું પણ સારી એવી કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં મળે છે. રાજ્યમાં બીજ મસાલાના ઉત્પાદનથી મૂલ્યવર્ધન કઈ રીતે થાય છે તે પણ બહુ એક મહત્વનો મુદ્દો છે, તો તે અંગેની થોડી વિગતો આપ અમારી સાથે ચર્ચા કરશો? રાજ્યમાં મસાલા પાકોના નિકાસની જે તકો છે એમાં ખાસ કરી અને એના પાવડર બનાવી અને જે નિકાસ થાય છે એનું પ્રમાણ ખૂબ સારું છે અને એમાં વળતર પણ સારું છે. આ ઉપરાંત ઘણા પાકોમાં એના તેલ કાઢી અને ઉડ્ડયનશીલ તેલનું પણ એમાં વેચાણ પ્રક્રિયા કરવામાં આવે છે. ઘણા કિસ્સામાં ઓલિયોરેઝિન નામનો પદાર્થ એક્સ્ટ્રેક્ટ કરી અને એનું પણ આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાણ કરવામાં આવે છે, જેની કિંમત ખૂબ સારી મળી શકે છે. મસાલા પાકોનું જે મૂલ્યવર્ધિત ઉત્પાદન છે તેનાથી જે મસાલા પાકોનું મૂલ્ય છે એ કેટલા ગણું અને કયા પ્રકારે વધે છે, ખેડૂતોને કઈ રીતે ફાયદો થાય છે તે અંગેનું આપ થોડી વિગતો દર્શક મિત્રો સાથે શેર કરશો? મસાલા પાકોનું વાવેતર કરતા ખેડૂતોના અનુભવે એવું જણાયું છે કે જ્યારે મસાલા પાકોને સાદી રીતે વેચવાને બદલે જ્યારે એની પ્રક્રિયા કરી, મૂલ્યવર્ધન કરી અને જો વેચવામાં આવે તો સામાન્ય રીતે 1.5-2 ગણું એમાં ભાવ મળે છે. ઘણા કિસ્સાઓમાં, અગાઉ મેં ઓલિયોરેઝિનની વાત કરી, એવા કિસ્સાઓમાં 3 ગણા સુધી ભાવ મળ્યાના ખેડૂતોના અનુભવો છે. મસાલા પાકોની જે બનાવટ છે એ કઈ કઈ પ્રકારેનું મિક્સિંગ થાય અથવા તો કયા પ્રકારે તેનું મૂલ્યવર્ધન કરી શકાય તે અંગેની માહિતી આપ બતાવશો? મસાલા પાકોમાં મૂલ્યવર્ધનમાં પાવડર તો બનાવી જ શકાય છે, પરંતુ જ્યારે મિક્સિંગની વાત આવે ત્યારે આજે આપ જાણો છો કે આજે આપણે સ્વાદપ્રિય, ગુજરાતની જનતા સ્વાદપ્રિય છે અને દરેક લોકોને સ્વાદ પસંદ હોય છે, તો વિવિધ પ્રકારના મસાલા યોગ્ય માત્રામાં મિક્સ કરી અને એનું પણ જો મૂલ્યવર્ધન કરવામાં આવે અને એના પેકિંગ કરી અને જો બજારમાં મૂકવામાં આવે તો એમાં ખૂબ સારી એવી કિંમત મળી શકે છે અને ખેડૂતોને વળતર મળી શકે છે. તમને ઉદાહરણ આપું કે ભાઈ કરી પાવડર છે, બજારમાં આપણને રેડીમેડ સ્વરૂપમાં કરી પાવડર મળે છે, તો એની અંદર અલગ અલગ પ્રકારના મસાલાઓને દળી અને યોગ્ય માત્રામાં મિક્સ કરવામાં આવે છે. એમાં તજ, લવિંગ, મરચું, ધાણા, જીરું વગેરે અનેક પ્રકારના મસાલા એમાં આવી જાય છે. તો આ રીતે મિક્સિંગ કરી અને પણ સારી એવી માત્રામાં આપણે કમાણી કરી શકીએ છીએ. મસાલા પાકોમાં વરિયાળી, જીરું, અજમો એવા ઘણા બધા પ્રકારો ગુજરાતમાં ઉપલબ્ધ છે. એમાં ખાસ કરીને ખેડૂતોની પસંદ જીરું વિશેષ કરીને શા માટે છે એ વિશે આપ થોડી માહિતી આપશો? જીરું એટલા માટે ખેડૂતો વધારે પસંદ કરે છે કે જીરું એક તો ઓછા ખર્ચે, ઓછા પાણીએ થતો પાક છે અને ઓછા સમયગાળામાં તૈયાર થાય છે. અને સૌથી અગત્યનું કારણ જો હોય એની પસંદગી પાછળનું, તો બજારમાં સારો ભાવ મળે છે. આજે બજારની અંદર છેલ્લા 10-એક વર્ષનો આપણે જો ભાવ નજર સમક્ષ લઈએ તો અંદાજે 1500થી લઈ અને 3000 રૂપિયા સુધીની સારી કિંમત ખેડૂતોએ લીધેલી છે. મસાલા પાકોનું વધુ ઉત્પાદન અને તેની ગુણવત્તા બંને જળવાઈ રહે તે માટે ખેડૂતોએ કયા પ્રકારના પગલાં લેવા જોઈએ તે બાબતે આપ થોડી ચર્ચા કરશો?
ખાસ કરી અને કોઈ પણ પાકમાં આપણે મસાલા પાકોની જ વાત કરીએ છીએ, પણ આ નિયમ છે એ દરેક પાકને લાગુ પડે કે ઉત્પાદન વધારે લેવું અને સારો ભાવ લેવો, આ બંને વસ્તુ જો ખેડૂત મેળવે તો જ એને સફળતા મળી ગણાય. મસાલા પાકોમાં ઉત્પાદનની સાથે સાથે સારો ભાવ ત્યારે જ મળી શકે કે કાપણી પછીની જે કંઈ પ્રક્રિયા છે એ સમયબદ્ધ રીતે અને ચોકસાઈપૂર્વક કરવામાં આવે, ખાસ કરી અને ગ્રેડિંગ છે એ, ત્યાર પછી એને ચાળવું છે, વિવિધ પ્રકારના એના પેકિંગ કરવા અને એને યોગ્ય સુકવણી કરી અને એને જો માર્કેટમાં મૂકવામાં આવે તો સારો ભાવ લઈ શકાય. મસાલા પાકોનું જે ઉત્પાદન થાય છે તેમાં ખેડૂત મિત્રોને ઘણીવાર અમુક કઠિનાઈઓ સામે આવે છે કે તેમની ઘણી મહેનત હોવા છતાં અમુક સંજોગો અમુક પરિસ્થિતિઓને લીધે પાકનું ઉત્પાદન ઓછું થતું હોય છે. તો આપ ખેડૂત મિત્રોને જણાવશો કે કયા કયા કારણોસર આપણે જે ઉત્પાદકતા છે એ ઘટતી હોય છે અને આપણે એને કઈ રીતે એવોઇડ કરી શકીએ અથવા તો એનામાં કઈ રીતે એનું ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ અને સુધારો કરી અને ખેડૂતોને ઓછી મહેનતે સારો પાક મળી શકે. મસાલા પાકોમાં ખાસ કરી અને એકમ વિસ્તારમાં છોડની સંખ્યા ઓછી હોવાને કારણે ઉત્પાદન ઓછું રહેતું હોય છે અને આ ઉપરાંત ખેડૂતો ઘણી વખત ચાસમાં વાવણીથી વાવવાને બદલે પૂંખીને વાવેતર કરે છે, આ ઉપરાંત લાંબા ચાસ રાખે છે. ત્યારબાદ બિયારણની ખરીદી, ખાતરની ખરીદી, એમાં આનુવંશિક જે શુદ્ધતા હોવી જોઈએ બિયારણમાં એ પણ ઘણી વખત જળવાતી નથી. રોગ અને જીવાતના નિયંત્રણ બાબતે પણ યોગ્ય પ્રકારની દવા કે યોગ્ય પ્રકારની ફૂગનાશક દવા જો ન વાપરવામાં આવે તો એના કારણે મસાલા પાકોમાં ખૂબ એડવર્સ એટલે કે વિરુદ્ધ અસર જોવા મળતી હોય છે. કારણ કે આ પ્રકારના પાકો મિત્રો ખૂબ સેન્સિટિવ છે. જ્યારે મસાલા પાકોની ખેતીની આપણે વાત કરીએ ત્યારે સમયગાળો એનો ઓછો છે અને આ પાકોમાં સેન્સિટિવિટી વધારે છે. હવામાનથી લઈ અને રોગ જીવાતની સામે પ્રતિકાર કરવાની શક્તિ આ પાકોની ઓછી હોય છે, એટલા માટે આપણે દવાઓની પસંદગીમાં પણ ખૂબ કાળજી રાખવી પડતી હોય છે. મસાલા પાકોના વાવેતર અને ઉત્પાદન અને તેની કાપણી સુધીની તમામ જે પ્રક્રિયા છે તે દરમિયાન અમુક કારણોસર મસાલા પાકોનું ઉત્પાદન ઓછું થતું હોય છે, તો તે કયા સંજોગોથી તે ઘટતું હોય છે અને તેને રોકવા માટે આપણે કયા પગલાં લેવા જોઈએ તે અંગેની થોડીક વિગતો આપશો? મસાલા પાકોમાં ઉત્પાદનની વાત કરીએ તો ખાસ કરીને જીરુંનું ઉદાહરણ તમને આપું કે જીરુંની અંદર આપણા ખેડૂત મિત્રોનો એક સામાન્ય સ્વભાવ છે, એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોની લાંબા પાટલાની જમીન હોય એટલે ચાસની લંબાઈ ખૂબ વધારે હોય છે. તો મસાલા પાકોમાં એક એવી ભલામણ થયેલી છે કે ચાસની લંબાઈ ટૂંકી રાખવી, પાણી આપવાનું પ્રમાણ ઓછું રાખવું, શક્ય હોય તો ટપક પિયત પદ્ધતિ એનો ઉપયોગ કરવો, સ્પ્રિંકલર સિસ્ટમનો ઉપયોગ કરી શકાય અને ખાસ કરી દવા અને રોગ અને જીવાતના કિસ્સામાં યોગ્ય સમયે ત્વરિત એક્શન લેવાય તો અને તો જ મસાલા પાકોમાં આપણે ધાર્યું ઉત્પાદન મેળવી શકીએ. મસાલા પાકનું જ્યારે આપણે વાવેતર ખેડૂત મિત્રોએ કરી દીધું હોય પછી એની કાપણીનો સમય આવે ત્યારે કાપણી કઈ રીતે અને કયા પ્રકારે કરીએ કે જેનાથી ઉત્તમ ગુણવત્તા અને ઉત્તમ ઉત્પાદન મેળવી શકાય, અને આ ઉપરાંત એવી કોઈ એની અવસ્થાઓ કરી કે જે અંગે કાળજીપૂર્વક કાળજી રાખી અને ખેડૂતો તે ઉત્પાદન સારામાં સારું મેળવી શકે? મસાલા પાકોમાં કાપણી અલગ અલગ પ્રકારે થતી હોય છે, એમાં ખાસ કરી ત્રણ બાબતો ધ્યાને રાખવાની હોય છે. એક તો જેને કહેવાય કે પ્રીમેચ્યોર કાપણી, એટલે ગુજરાતીમાં કહીએ તો
કાપણીનું સમય આવ્યા પહેલા ઘણા ખેડૂતો સારો બજાર ભાવ મેળવવાની લાલચે કાપણી કરતા હોય છે, ત્યાર પછી યોગ્ય સમયની કાપણી અને કુદરતી રીતે જ્યારે પાકી જાય પાક ત્યારે પણ કાપણી થતી હોય છે. એ ત્રણ પૈકી યોગ્ય જે છે એ કે યોગ્ય સમયે જ કાપણી કરવામાં આવે તે બાબત ખાસ ધ્યાને રાખવી જોઈએ. ઘણા ખેડૂત મિત્રો સારા બજાર ભાવ લેવાની લાલચમાં વહેલી કાપણી કરતા હોય છે, જેના હિસાબે પાકની ગુણવત્તા ઉપર ખાસી અસર થાય છે, એના રંગ અને સુગંધ ઉપર ખાસી એવી અસર થાય છે. અને સંગ્રહની વાત આવે, જ્યારે એને આપણે સંગ્રહ કરવાનો હોય તો આવી વહેલી કાપી લીધેલા પાકોનો સંગ્રહ લાંબો સમય થઈ શકતો નથી. ખેડૂતો જ્યારે મસાલા પાકનું મબલક ઉત્પાદન મેળવી લે છે ત્યારે આની સાથે સાથે સરકારના પણ શું એવા કોઈ પ્રયત્નો હોય છે કે જેનાથી ખેડૂતોને વિશેષ રીતે પ્રોત્સાહન મળતું હોય? સરકારશ્રી તરફથી વર્તમાન સમયમાં ખૂબ સારા પ્રોત્સાહનો અપાઈ રહ્યા છે. બાગાયત વિભાગ સ્પેશિયલી મસાલા પાકો માટે કામ કરી રહ્યું છે. ગુજરાત સરકાર તરફથી વર્તમાન સમયમાં ગુજરાત હોર્ટિકલ્ચર મિશન, નેશનલ હોર્ટિકલ્ચર મિશન જેવી સ્પેશિયલ સ્કીમો મસાલા પાકો માટે મૂકવામાં આવેલી છે. જેમાં વાત કરું તો મસાલા પાકો માટે એક હેક્ટરે 11,000 જેટલી સહાય 4 હેક્ટરની મર્યાદામાં સરકારશ્રી તરફથી આપવામાં આવે છે. આ ઉપરાંત અનેકવિધ પ્રકારે દવા, બિયારણ, ખાતર ખરીદીથી માંડી અને ખેત ઓજારો કે જે મસાલા પાકોના ખેતી માટે વપરાય છે એ તમામ બાબતોમાં સરકારશ્રીમાંથી સહાયની સુવિધા ઉપલબ્ધ છે. દરેક મિત્રો એમાં સહાયનો લાભ લઈ અને મસાલા પાકોની ખેતીમાં આગળ વધી શકે છે. ખેડૂત મિત્રો, મસાલા પાકના મૂલ્યવર્ધન અંગે આજે આપણને સાહેબે જે તમામ માહિતી આપી, આશા રાખીએ કે તે આપને પાકના ઉત્પાદનથી શરૂ કરીને પાકના વેચાણ સુધી ખૂબ જ ઉપયોગી નીવડશે. સાહેબશ્રીનો પણ આભાર માનીએ છીએ અને આ જ રીતે કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌ મળતા રહેશો અને ઉપયોગી માહિતીઓની આ જ પ્રકારે આપ લે થતી રહેશે તેવો આશા રાખીએ. નમસ્કાર. નમસ્કાર.